જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા YouTube ફેમિલી મિત્રો? મજામાં ને? મારી ચેનલ લઈને આવી છું હું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં આજે આપણે શિયાળાની ઋતુ તો ચાલતી હોય છે, તો એમાં આપણે લીલા વટાણાનું શાક આજે અમે રેસીપી બનાવી છે. તો જરૂરથી જોજો, અમે એમાં ગ્રેવી અને ખડા મસાલા નાખીને મસ્તથી ગ્રેવી વાળું વટાણાનું શાક બનાવીએ છીએ. એકદમ ચટાકેદાર અને મજેદાર શાક બનાવ્યું છે, અને રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો અને રોટલા સાથે પણ તમે ખાઈ શકો છો. તો મારી ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો જરૂરથી કરી દેજો. ચાલો હવે આપણે વટાણાનું શાક કઈ રીતે બનાવવાનું અને કેવી રીતે બનાવવાનું અને શું શું નાખવાનું તે જોઈ લઈએ. તો ચાલો મારો વિડીયો તમે છેક સુધી જોજો, તેમાં આપણે વટાણા શાકની રેસીપી જોઈ લઈએ. જોઈ લો, આપણે લીલા વટાણાનું શાક કરવા માટે એકદમ સરસથી આપણે વટાણા લીધા છે 500 ગ્રામ, એટલે કે અડધો કિલો આપણે વટાણા લઈ અને એને ફોલી નાખ્યા છે. જોઈ લો આપણે એટલા દાણા નીકળ્યા છે આ 500 ગ્રામ વટાણાના. ત્યાર પછી આપણે આવડી સાઈઝના 6 ટમેટા લીધા છે. જો તમે મોટી સાઈઝના લ્યો તો તમે એમાં પ્લસ માઇનસ કરી શકો છો. આપણે નાની સાઈઝના લીધા છે, ત્યાંથી 6 ટમેટા છે. અને આને આપણે એકદમ ખમણીને ગ્રેવી જેવું બનાવવાનું છે, તે એટલે ક્રશ કરી નાખવાના છે ટમેટાને પણ. ત્યાર પછી આપણે 1 લીલું મરચું લીધું છે, એની ઝીણી ઝીણી આપણે કટકી કરવાની છે. ત્યાર પછી આપણે 1 ઇંચ જેટલો આદુનો કટકો લીધો છે, એને આપણે નાની ખમણી હોય ખમણી નાખવાનું છે. તો આ ત્રણેય વસ્તુને આપણે એક સાથે ગ્રેવી કરી નાખવાની છે, એટલે કે આપણે ટમેટાને ખમણી નાખવાના છે અને મિક્સરમાં પીલો તો પણ ચાલે. ત્યાર પછી આદુને આપણે ખમણી નાખવાનું છે એની સાથે જ. ત્યાર પછી આપણે મરચાને નાની નાની કટકી કરી નાખવાની છે, એ પણ એની સાથે, એટલે ત્રણેય આપણે આ સાથે કરી નાખવાનું છે મિક્સ. હવે ત્યાર પછી આપણે વટાણાનું શાક વઘારવા માટે 1 વાટકી ભરીને તેલ લીધું છે. ત્યાર પછી આપણે ખડા મસાલા લીધા છે, એટલે એમાં છે 3 આપણે સુકેલા મરચા છે, 2 છે આપણે તમાલપત્ર છે, 1 બાદિયું લીધું છે અને 5 આપણે લવિંગ લીધા છે. જોઈ લો આ ખડા મસાલા આપણે લીધા છે વઘાર કરવા માટે. ત્યાર પછી 2 ચમચી જેટલી આપણે રાઈ લીધી છે વઘાર કરવા માટે. ત્યાર પછી 2 ચમચી આપણે આખું જીરું લીધું છે, તે પણ વઘાર કરવા માટે. ત્યાર પછી 1 ચમચી આપણે હિંગ લીધી છે. ત્યાર પછી આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે આખું જીરું હોય ને આખા પાકું ખાંડેલું હોય એવી રીતના જીરું લેવાનું છે, એનાથી સ્વાદ એકદમ સરસ આવે છે તે માટે, તો અમે તે 2 ચમચી લીધું છે. ત્યાર પછી 3 ચમચી આપણે કાશ્મીરી લાલ પાવડર લીધો છે. ત્યાર પછી સ્વાદ અનુસાર નિમક લેવાનું છે, તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો. ત્યાર પછી 500 ગ્રામ આપણે પાણી લીધું છે, એટલે કે 1/2 લિટર પાણી છે આ. જોઈ લો આપણે લીલા વટાણાનું શાક બનાવવા માટે એટલી સામગ્રીની જરૂર પડે છે. આપણે વટાણા લીધા છે, ત્યાર પછી આપણે ટમેટા, આદુ અને મરચું જે મેં તમને કહ્યું એ પ્રમાણે એક ડીશમાં આપણે એડ કરી દીધું છે બધું. ત્યાર પછી આપણા ખડા મસાલા લીધા છે, ત્યાર પછી આપણે આખા પાકું ખાંડેલું આખું જીરું છે, પછી આપણે પાવડર છે લાલ મરચાંનો, ત્યાર પછી આખું જીરું છે, નિમક છે, હિંગ છે, રાઈ છે, પાણી છે અને તેલ છે. તો ચાલો હવે આપણે લીલા વટાણાનું શાક બનાવી નાખીએ. સૌ પ્રથમ કુકર લઈને જોઈ લો, આપણે સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એની ઉપર પાણી ગરમ મૂક્યું છે. અમે શાકમાં આપણે પાણી ગરમ જ નાખીએ છીએ, એટલે એકદમ બધા ઠોઠડું ના થઈ જાય આપણા વટાણા અને તે માટે પાણી ગરમ મૂકી દીધું છે. આપણે પાણી ગરમ થઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવાનું છે. જોઈ લો આપણે પાણી હવે એક વાસણમાં ભરી લીધું છે ગરમ, અને પાછું કુકર આપણે ગેસ ઉપર મૂકીને ગરમ થવા દેવાનું છે. હવે ગરમ થઈ જાય એટલે આપણે આમાં તેલ એડ કરવાનું છે. જોઈ લો આપણે કુકરમાં આવે તેલ એડ કર્યું છે, જે આપણે 1 વાટકી એક લીધું હતું ને તે તેલ આપણે 500 ગ્રામ વટાણાનું શાક અત્યારે બનાવીએ છીએ. એકદમ સરસ જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ મમ્મી એમાં તમાલપત્ર એડ કર્યા છે, ત્યાર પછી 1 બાદિયું એડ કર્યું છે, ત્યાર પછી આપણે સુકેલા 3 મરચા એડ કર્યા છે, ત્યાર પછી 5 લવિંગ જે લીધા હતા તે એડ કર્યા છે. આવી રીતે શાક બનાવજો, એકદમ સરસ બનશે. લવિંગ ફૂટે એનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી આપણે રાઈ એડ કરી છે, જોઈ લો. ત્યાર પછી આપણે આખું જીરું એડ કર્યું છે.
ત્યાર પછી આપણે ગ્રેવી હતી એકદમ સરસ વઘાર લાગી ગયો છે, સુગંધ પણ સરસ આવી છે. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને લીલા વટાણાનું શાક બનાવજો. પહેલો આપણો એકદમ વઘાર કરેલો હતો તે ચડે છે ને, આપણે જે ખડા મસાલા નહીં ખાતા ને એ આવી રીતના અમે એક ડીશમાં કાઢી લઈએ છીએ, કેમ કે આપણે પછી એને વઘારેમાં બેસી ગયો હોય એટલે હવે એની કાંઈ જરૂર નથી એમાં. તે માટે ત્યાર પછી આપણે હિંગ એડ કરી છે, મરચા, તમાલપત્ર ને બધું કાઢી નાખ્યું છે. ત્યાર પછી આપણે વટાણા એડ કરવાના છે એમાં, જે આપણે 500 ગ્રામ લીધા છે ને તે જોઈ લો. આ રીતે એકદમ સરસ મિક્સ કરીને હલાવી નાખવાનું છે બધું. ત્યાર પછી આપણે આખા પાકું ખાંડેલું જીરું છે ને એ એડ કરવાનું છે, જોઈ લો. એકદમ પાવડર છે તે નથી લીધો આપણે, અને આખા પાકું ખાંડેલું છે તે લીધું છે. હવે આને આપણે ચડવા દઈએ છીએ. ત્યાર પછી આપણે મરચું પાવડર છે ને તે એડ કર્યો છે, કાશ્મીરી લાલ મરચું. એકદમ મિક્સ કરી દેવાનું છે. ચલો, શિયાળાની ઋતુ હોય અને અત્યારે વટાણા તો આવતા જ હોય છે, તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને લીલા વટાણાનું શાક બનાવજો. આપણે સ્ટવ થોડો ધીમો કરી નાખ્યો તો વઘાર કર્યો ત્યારે, અત્યારે હવે આપણે થોડો ફાસ્ટ કર્યો છે કેમ કે આપણા વટાણા એકદમ ગ્રેવીમાં ભળી જાય તે માટે. ચલો, લાગે છે ને એકદમ સરસ. ત્યાર પછી જે આપણે ગરમ પાણી કરેલું હતું ને એ એડ કરે છે. જોઈ લો એટલે એકદમ સરસ મિક્સ થઈ ગયું. જોઈ લો, પાણી થોડું વધારે નાખો ને, વધારે ચડવા દો ને, એકદમ ગ્રેવી વાળું શાક બને છે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક નાખવાનું છે. જોઈ લો, ગરમ પાણી નાખો એટલે તરતથી ઉકળવા માંડે છે, કેમ કે પાણી સામું ગરમ જ હોય છે. જોઈ લો આવી રીતના આપણો હવે ઉકળે છે ને, હવે આપણે કુકરનું ઢાંકણું પેક કરી દેવાનું છે. તો ચાલો હવે બંધ કરી દઈએ. જોઈ લો આપણું કુકર બંધ કરી દીધું છે ને, હવે 5 થી 6 સીટી આપણે થવા દેવાની છે. તો ચાલો આપણું શાક લીલા વટાણાનું બની ગયું છે અને હવે આપણે બની જાય પછી તમને બતાવીએ. જોઈ લો આપણે હવે કુકરનું ઢાંકણું ખોલી નાખ્યું છે, આપણે 5 થી 6 સીટી થવા દીધી છે ને આપણું શાક. જોઈ લો એકદમ લીલા વટાણાનું કેવું બની ગયું છે. જોઈ લો, તો આપણે હવે એને એક બાઉલમાં એડ કરી દેવાનું છે. આપણું વટાણાનું શાક તૈયાર થઈ ગયું છે, તેની ઉપર હવે મમ્મી ધાણા ભાજી એડ કરે છે. થઈ ગયું ને એકદમ સરસ હેલ્ધી ફૂડ, એટલે કે લીલા વટાણાનું શાક. હાલો, આપણું લીલા વટાણાનું શાક જોઈ લો તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે એને પ્લેટિંગ બનાવીને તૈયાર કરી દઈએ, રોટલી, શાક, સંભારો અને છાશ. તો ચાલો હવે આપણે પ્લેટ તૈયાર કરી લઈએ. જોઈ લો, આપણે વટાણાના શાક સાથે રોટલી લેવાની છે, એટલે કે તમે ગમે તે, આપણે અત્યારે ભાણું તૈયાર કર્યું છે એટલે રોટલી લીધી છે, અડદનો પાપડ લીધો છે, આથેલા લાલ મરચાં લીધા છે, છાશ લીધી છે, અને આપણે પપૈયા અને મરચાંનો સંભારો કર્યો છે તે લીધો છે. તો જોઈ લો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે સ્પેશિયલ વટાણા શાક સાથે. જોઈ લો, આપણે રોટલી ન ખાવી હોય ને રોટલો ખાવો હોય તો પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો આપણી પ્લેટ અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ લીધી ને મેં વટાણાનું શાક રેસીપી બતાવી તે કઈ રીતે બનાવ્યું છે તે. તો જરૂરથી તમે બનાવજો વટાણાનું શાક, લીલા વટાણાનું શાક. તો હવે મારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, અને મારી ચેનલને તમે શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો કે મારી રસોઈ તમને બધી કેવી લાગે છે તે. કેમ કે હું ને મમ્મી કાઠિયાવાડી રસોઈ આપણે બધી બનાવીએ છીએ, કેમ કે અમુક ગૃહિણીને અમુક વસ્તુ આપણને નથી આવડતી, મારી ઉંમરને ને અમુક વસ્તુ આપણને નથી આવડતી, તો મમ્મી આપણને એ શીખવાડે છે. તો આપણે ચાલો હવે જોઈ લીધી છે. તો તમને બધાને મારા તરફથી થેન્ક યુ, અને મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.
તો ચાલો હવે આપણે આવતીકાલે મળીએ કંઈક નવું નવું અને કંઈક નવી રેસીપી સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.